અસાધ્ય રોગોનો મળ્યો ઈલાજ. એક મશીન એવું જેનાથી મટે છે 3500થી વધુ રોગ. અનેક દર્દીઓને મળ્યું નવજીવન. અમદાવાદમાં એક તબીબે એવું મશીન બનાવ્યું છે જેનાથી મટે છે 3500 જેટલા રોગ. આ તબીબનું નામ છે ડોક્ટર હેમંત બ્રોકર. અમદાવાદના પ્રસિદ્ધ લાલ બંગલાના માલિક એવા હેમંત બ્રોકરના હાથમાં જાણે કે ચમત્કાર છે. તેમના હાથે બનેલું લો ફ્રીક્વન્સી મશીન જે લોકોના અસાધ્ય ગણાતા રોગ મટાડે છે, જે દર્દીઓની હવે સારવાર થઈ શકે તેમ ન હોય, હોસ્પિટલે પણ જેમની સારવાર કરવા માટે હાથ અદ્ધર કરી દીધા હોય અને રજા આપી દીધી હોય તેવા દર્દીઓના રોગ હેમંત બ્રોકર માત્ર ગણતરીના દિવસોમાં દૂર કરી દેશે. શહેરની પ્રસિદ્ધ VS હોસ્પિટલે પણ આ દર્દનો હવે કોઈ ઈલાજ નથી એવું કહીને જે દર્દીની સારવારનો ઇનકાર કર્યો તે દર્દીનો 15 વર્ષનો રોગ માત્ર 3 મહિનામાં દૂર થઈ ગયો, અને એ પણ માત્ર એક નાનકડા લો ફ્રીક્વન્સી મશીનથી. હવે મને થાતું, પહેલાં મને વહેલું નથી રહેતું અને ચલાવતું નથી બિલકુલ. અહીંયા આવે પછી સારું થાય ઘણું. એટલે કેટલા ટાઈમથી તમને આ સમસ્યા હતી? હા, હમણે તો બધી જ. કેટલા વર્ષથી આવું હતું? ચાલી નતા શકતા, જોઈ નતા શકતા? છેલ્લા 5 વર્ષથી. ડોક્ટર હેમંત બ્રોકરે એવું મશીન બનાવ્યું જે દર્દીઓના અસાધ્ય રોગને પણ દૂર કરે છે. આ નાનકડું મશીન અને તેમાં ફ્રીક્વન્સી સેટ કરવામાં આવે છે જે 30 મિનિટ સુધી ચાલે છે. તેમાં ધીરે ધીરે ફ્રીક્વન્સી વધતી રહે છે અને સેટ કરેલી આ ફ્રીક્વન્સીથી રોગ દૂર થાય છે. ડોક્ટર હેમંત બ્રોકરનું કહેવું છે કે તેમના માતા પિતાની બીમારીમાંથી તેમને આ મશીન બનાવવાની પ્રેરણા મળી. મશીનમાં અહીંયા બનાવવાનો કોશિશ કરી, મશીન બનાવવા સક્સેસફુલ થયો અને 3500 ડિઝીઝ એની અંદરમાં મૂક્યા. એની અંદરમાં જે રોગો અસાધ્ય રોગો છે, જેની અંદરમાં એલોપેથીથી મટે એવા નથી રોગો, એ રોગો બધા આ મશીનથી મટી શકે છે. થોડા સમય પહેલા અમરેલીના 15 વર્ષીય એક બાળકે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. આ બાળકને બીમારી પણ એવી હતી. જ્યારે ડોક્ટર હેમંત બ્રોકરના ધ્યાને આ વાત આવી ત્યારે તેમણે આ બાળકના પરિવારને બોલાવીને બાળકની સારવાર કરી અને થોડા દિવસોમાં તેની બીમારી દૂર કરી બતાવી. પુત્રની બીમારીથી વર્ષોથી પરેશાન રહેતા પરિવારમાં આજે ખુશીનો માહોલ છે. આવા તો અનેક દર્દીઓ છે જેમના પરિવારોમાં ડોક્ટર હેમંત બ્રોકરને કારણે આજે ખુશીનો માહોલ છે. દર્શન રાવલ, TV9, અમદાવાદ.